શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ ગીતાજીનો અધ્યાય બારમો ભક્તિયોગ અને તેના મહાત્મયની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ગીતાજી એ ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે ગીતા સુગીતા કરવા યોગ્ય છે એટલે કે ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ સહિત ભાવ સમેત અંતઃકરણમાં ધારણ કરવા જોઈએ કે જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી વિષ્ણુના મુખકમળમાંથી નિસરેલી વાણી છે બીજા બધા શાસ્ત્રોના વિસ્તારથી શો હેતુ મિત્રો ગીતાજીનો અત્યાર સુધીમાં આપણે અગિયાર અધ્યાય તથા મહાત્મયની કથા સાંભળી ચૂક્યા છીએ આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ ગીતાજીનો અધ્યાય બારમો ભક્તિયોગ ત્યારબાદ સાંભળશું આ બારમા ભક્તિયોગના મહાત્મયની કથા કે જે ભક્તો નિત્ય આ બારમો અધ્યાય સાંભળે છે વાંચે છે મનન કરે છે અડધો શ્લોક પણ વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે કથા સાંભળીશું જે ભગવાન શ્રી નારાયણ દેવી લક્ષ્મીજીને સંભળાવી રહ્યા છે ભગવાન શિવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે મિત્રો તો આવો સૌ પ્રથમ આપણે સાંભળીએ ગીતાજીનો બારમો અધ્યાય ભક્તિ યોગ બોલો ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર રાય અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે કે સૌ જે અનન્ય પ્રેમી ભક્તનો હમણાં આપે જણાવ્યું એ પ્રમાણે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવે ભજે છે એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેતા કોણ છે આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન મારામાં મનને પોરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધા ભાવથી યુક્ત થઈને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ ચડિયાતા રૂપે માન્ય છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વસમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈપણ રીતે નિર્દેશ ન થઈ શકે એવા સદા એકરસ રહેનારા નિત્ય અચળ નિરાકાર અવિનાશી સચ્ચિદાનંદ ધન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સઘળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા યોગીઓ મને જ પામે છે પણ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન પૌરવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તજનો સર્વકર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતાં ભજે છે મારામાં ચિત્ત પરવનારા એ પ્રેમી ભક્તોનો હે પાર્થ હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું મારામાં મનને પરવ અને મારામાં જ બુદ્ધિને જોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર જો તું આમ પણ ના કરી શકે અસમર્થ હોય તો કેવળ મારે અર્થે કર્મ કરવાને જ પરાયણ થા મારે અર્થે કર્મોને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિરૂપી સિદ્ધિને જ પામીશ જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને આ પ્રમાણે સાધન કરવામાં પણ તું અસમર્થ હોય તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચડિયાતું છે જ્ઞાન કરતાં મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચડિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વકર્મોના ફળનો ત્યાગ ચડિયાતો છે કેમ કે ત્યાગથી તરત જ પરમ શાંતિ મળે છે જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય કરનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વસમાં કરી રાખે છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અમર્ષ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે જે ન તો કદી હર્ષ પામે છે કે ન દ્વેષ કરે છે ન શોક કરે છે ન કસાઈની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળા કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુક્ત મનુષ્ય મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદોમાં સમ છે અને આસક્તિ વિનાનો છે જે નિંદા સ્તુતિને સમાન સમજનાર મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ રહે છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે પરંતુ જે શ્રદ્ધાળુ મનુષ્ય મારે પરાયણ થઈને આ પ્રમાણે કહેવાયેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપની સત્સુ બ્રહ્મ વિદ્યાયામ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગ નામ દ્વાદશો અધ્યાય ઓમ પરમાત્મને નમ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય બારમો હવે આપણે સાંભળીએ ભગવદ્ ગીતાના આ જ અધ્યાયનો મહાત્મયની કથા જે ભગવાન નારાયણ દેવી લક્ષ્મીજીને સંભળાવી રહ્યા છે અને ભગવાન મહાદેવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે કે જે ભક્તો નિત્ય આ અધ્યાયનો પાઠ કરે કે સાંભળે તેનું શું ફળ પ્રાપ્ત થાય છે તે આપણે આ કથા દ્વારા સાંભળીશું બોલો ભગવાન શ્રી હરિ નારાયણ શ્રી રાયની જય ઓમ પરમાત્મને નમઃ શ્રી મહાદેવજી દેવી પાર્વતીને કહે છે હે પાર્વતી દક્ષિણ દિશામાં કોલ્હાપુર નામનું એક નગર છે જે બધા પ્રકારના સુખોનો આધાર સિદ્ધ મહાત્માઓનું નિવાસસ્થાન અને સિદ્ધિ પ્રાપ્તિનું ક્ષેત્ર છે એ પરાશક્તિ ભગવતી લક્ષ્મીનું મુખ્ય પીઠસ્થાન છે સઘળા દેવતાઓ એનું સેવન કરે છે એ પુરાણ પ્રસિદ્ધ તીર્થ ભોગ મોક્ષ પ્રદાન કરનાર છે ત્યાં કરોડો તીર્થ અને શિવલિંગ છે રુદ્ર ગયા પણ ત્યાં જ છે એ વિશાળ નગર લોકોમાં ઘણું વિખ્યાત છે એક દિવસ કોઈ યુવક પુરુષ એ નગરમાં આવ્યો એ ક્યાંકનો રાજકુમાર હતો એના શરીરનો વર્ણ ગોર નેત્ર સુંદર ગ્રીવા શંખ જેવી ખભા ઊંચા છાતી પહોળી અને ભૂજાઓ મોટી મોટી હતી નગરમાં પ્રવેશ કરીને બધી બાજુ મહિલોની શોભા નિહાળતો નિહાળતો એ દેવેશ્વરી મહાલક્ષ્મીજીના દર્શન કાજે ઉત્કંઠિત થઈને મણિકંઠ તીર્થમાં ગયો ત્યાં સ્નાન કરીને એણે પિતરોનું તર્પણ કર્યું પછી મહામાયા મહાલક્ષ્મીને પ્રણામ કરીને એણે ભક્તિપૂર્વક સ્તવન કરવાનું આરંભ્યું રાજકુમાર બોલ્યો જેના હૃદયમાં અસીમ દયા ભરી છે જે સમસ્ત કામનાઓ આપે છે તથા પોતાના કટાક્ષ માત્રથી આખા જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરે છે એ જગન્માતા મહાલક્ષ્મીનો જય થાવ જે શક્તિના આશ્રયે એના જ આદેશ અનુસાર પરમેશ્ઠી બ્રહ્મા સૃષ્ટિ રચે છે ભગવાન અચ્યુત જગતનું પાલન કરે છે તથા ભગવાન રુદ્ર અખિલ વિશ્વનો સંહાર કરે છે એ સૃષ્ટિ પાલન અને સંહારની શક્તિથી સંપન્ન ભગવતી પરાશક્તિને શક્તિને હું ભજું છું હે કમલા યોગીજન તમારા ચરણ કમળોનું ચિંતન કરે છે હે કમલા લયા તમે પોતાની સ્વાભાવિક સત્તાથી જ અમારા સમસ્ત ઇન્દ્રિય ગોચર વિષયોને જાણો છો તમે જ કલ્પનાઓના સમૂહને તથા એનો સંકલ્પ કરનારા મનને જન્માવો છો ઈચ્છાશક્તિ શક્તિ અને ક્રિયાશક્તિ આ બધા તમારા સ્વરૂપ છે તમે પરાસંવિત એટલે કે પરમ જ્ઞાન રૂપિણી છો તમારું સ્વરૂપ નિષ્કલ નિર્મળ નિત્ય નિરાકાર નિરંજન અંતવિહોણું આતંકરહિત આલંબન વિનાનું તથા નિરામય છે હે દેવી તમારા મહિમાનું વર્ણન કરવામાં કોણ સમર્થ હોઈ શકે જે ચક્રોનું ભેદન કરીને અંતઃકરણના બાર સ્થાનોમાં વિહાર કરે છે અનાહત ધ્વનિ બિંદુ નાદ અને કલા આ જીમના સ્વરૂપ છે એ માતા મહાલક્ષ્મીને હું પ્રણામ કરું છું હે માતા તમે પોતાના મુખરૂપી પૂર્ણ ચંદ્રમામાંથી પ્રગટતા અમૃત ભંડારને વહાવતા રહો છો તમે જ પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી નામની વાણી છો હું તમને નમસ્કાર કરું છું હે દેવી તમે જગતની રક્ષા કાજે અનેક રૂપ ધારણ કર્યા કરો છો હે અંબિકા તમે જ બ્રાહ્મી વૈષ્ણવી અને માહેશ્વરી શક્તિ છો વારાહી મહાલક્ષ્મી નારસિંહ એન્દ્રી કૌમારી ચંડિકા જગતને પવિત્ર કરનારા લક્ષ્મી જગન્માતા સાવિત્રી ચંદ્રકલા તથા રોહિણી પણ તમે જ છો હે પરમેશ્વરી તમે ભક્તોનો મનોરથ પૂર્ણ કરવા માટે જેવા છો મારા પર પ્રસન્ન રાજકુમારના આ રીતે સ્તુતિ કરવાથી ભગવતી મહાલક્ષ્મી પોતાનું સાક્ષાત સ્વરૂપ ધારણ કરીને બોલ્યા હે રાજકુમાર હું તારા પર પ્રસન્ન છું તું કોઈ ઉત્તમ વરદાન માંગ ત્યારે રાજપુત્ર બોલ્યો હે માં મારા પિતા રાજા બૃહદરથ અશ્વમેઘ નામના મોટા યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા હતા એ દેવયોગે રોગગ્રસ્ત થઈને સ્વર્ગગામી થઈ ગયા છે એટલી વારમાં યુપમાં બંધાયેલા મારા યજ્ઞના ઘોડાને જે આખી પૃથ્વીની પરિક્રમા કરીને પાછો વળ્યો હતો કોઈએ રાત્રે બંધન તોડીને ક્યાંક બીજે પહોંચાડી દીધો છે એની શોધમાં મેં અમુક લોકોને મોકલ્યા હતા પરંતુ તેઓ ક્યાંય પણ એનો પત્તો મેળવી શક્યા નથી કોરા હાથે પાછા આવ્યા છે ત્યારે હું ઋતુવી આજ્ઞા લઈને તમારા શરણે આવ્યો છું હે દેવી જો તમે મારા પર પ્રસન્ન હો તો મારા યજ્ઞનો ઘોડો મને મળી જાય એવું કંઈક કરો જેથી યજ્ઞ પૂર્ણ થઈ શકે ત્યારે જ હું મારા પિતાજીનું ઋણ ઉતારી શકીશ શરણાગતો પર દયા કરનારા હે જગતજનની મા લક્ષ્મી જેથી મારો યજ્ઞ પૂર્ણ થઈ જાય એવો કોઈ ઉપાય કરો ત્યારે ભગવતી લક્ષ્મીએ કહ્યું હે રાજકુમાર મારા મંદિરના દ્વારે એક બ્રાહ્મણ રહે છે જે સિદ્ધ સમાધિના નામે વિખ્યાત છે એ મારી આજ્ઞાથી તમારું બધું કાર્ય પૂર્ણ કરી દેશે મહાલક્ષ્મી આમ કહેતા જ રાજકુમાર એ સ્થાને આવ્યા જ્યાં સિદ્ધ સમાધિ રહેતા હતા એમના ચરણોમાં પ્રણામ કરીને રાજકુમાર ચૂપચાપ હાથ જોડીને ત્યાં ઊભા રહ્યા ત્યારે બ્રાહ્મણે કહ્યું તમને માતાજીએ અહીં મોકલ્યા છે સારું જુઓ હવે હું તમારું બધું અભિષ્ટ કાર્ય સિદ્ધ કરું છું આમ કહીને મંત્રવેતા બ્રાહ્મણે બધા દેવતાઓને ત્યાં જ ખેંચ્યા રાજકુમારે આ બધું જોયું તે સમયે બધા દેવતાઓ હાથ જોડીને થર થર કાપતા કાપતા ત્યાં ઉપસ્થિત થઈ ગયા હતા ત્યારે એ શ્રેષ્ઠ બ્રાહ્મણે સમસ્ત દેવતાઓને કહ્યું હે દેવગણ આ રાજકુમારનો અશ્વ જે યજ્ઞ માટે નક્કી થઈ ચૂક્યો હતો રાત્રે દેવરાજ ઇન્દ્રએ ચોરાવીને બીજે પહોંચાડી દીધો છે એને સત્વરે લઈ આવો ત્યારે દેવતાઓએ મુનિના કહેવાથી યજ્ઞનો ઘોડો લાવીને આપી દીધો ત્યાર પછી બધા દેવતાઓને જવાની આજ્ઞા આપી દેવતાઓનું આકર્ષણ જોઈને તથા ખોવાયેલા અશ્વને મેળવીને રાજકુમારે મુનિના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું હે મહર્ષિ આપનું આ સામર્થ્ય આશ્ચર્યજનક છે આપ જ આવું કાર્ય કરી શકો છો બીજું કોઈ નહીં હે બ્રહ્મન મારી પ્રાર્થના સાંભળો મારા પિતા રાજા બૃહદરથ અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન આરંભીને દેવયોગી મરણ પામ્યા છે હજી સુધી એમનું શરીર તપાવેલા તેલમાં સૂકવીને મેં રાખી મૂક્યું છે હે સાધુ શ્રેષ્ઠ આપ એમને ફરી પાછા જીવતા કરી દો આ સાંભળીને મહામુનિ બ્રાહ્મણે કંઈક મલકાઈને કહ્યું ચલો ચલો જ્યાં યજ્ઞ મંડપમાં તમારા પિતાજી રહેલા છે ત્યાં જઈએ ત્યારે સિદ્ધ સમાધિએ રાજકુમારની સાથે ત્યાં જઈને જળ અભિમંત્રિત કર્યું અને જળને એ સબના મસ્તક પર રાખ્યું એ રાખતા જ રાજા સચેતન થઈને ઊભા થઈ ગયા પછી એમણે બ્રાહ્મણોને જોઈને પૂછ્યું હે ધર્મ સ્વરૂપ આપ કોણ છો ત્યારે રાજકુમારે મહારાજને અગાઉની બધી બીના કહી સંભળાવી રાજાએ પોતાને પુનર્જીવન પ્રદાન કરનાર બ્રાહ્મણને નમસ્કાર કરીને પૂછ્યું હે બ્રહ્મન ક્યા પુણ્યથી આપને આ અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ છે એમના આમ કહેતા જ બ્રાહ્મણે વાણીમાં કહ્યું હે રાજન હું દરરોજ આળસ વિનાનો થઈને ગીતાજીના દ્વાદશ અધ્યાયનો જપ કરું છું એના લીધે જ મને આસક્તિ પ્રાપ્ત થઈ છે જેથી તમને જીવન પ્રાપ્ત થયું છે આ સાંભળીને બ્રાહ્મણો સહિત રાજાએ એ બ્રહ્મર્ષિ પાસેથી ગીતાના દ્વાદશ અધ્યાયનું અધ્યયન કર્યું એના મહાત્મયથી એ સૌની સદગતિ થઈ બીજા બધા જીવો પણ એના પાઠથી પરમ મોક્ષને પામી ચૂક્યા બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ઓમ પરમાત્મને નમઃ તો મિત્રો આપણે ગીતાનો અધ્યાય તથા તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઈશ્વરે આપણને જે જીવન આપ્યું છે તેનું સત્કર્મ દ્વારા તથા સન્માર્ગે વાળીને તે જીવનનો સદુપયોગ અવશ્ય કરવો જોઈએ કારણ કે એક દિન જાવું હરિના ધામમાં ચેતીને ચાલજો સંસારમાં જોજો એ દિવસ ઓચિંતો આવશે રહેજો ગોવિંદના ગાનમાં એની ખબર સંદેશ નહીં આવે નહીં આવે તાર કે ટપાલ લેશે જવાબ ત્યાં પાપ અને પુણ્યના સમજીને લેજો રે ધ્યાનમાં મારા મારા જેને જેને માની રહ્યા છીએ ત્યાં તો એ નહીં આવે કામમાં માટે ચેતીને ચાલજો સંસારમાં માટે પ્રભુનું નામ સ્મરણ કરતા રહેવું જોઈએ શાસ્ત્રનું વાચન કરતા રહેવું જોઈએ જેથી આપણી બુદ્ધિ સન્માર્ગે વળે મિત્રો ભગવદ્ ગીતા એ ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ છે જીવનમાં ક્યારેય પણ કોઈ પણ સમસ્યા હોય ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણને જવાબ અવશ્ય આપશે એવું ઉત્તમ આ શ્રીમદ ભગવદ્ ગીતા છે જેને હૃદયમાં ધારણ કરીને રાખવું જોઈએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વટશ્ય પત્રશ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર રાયની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ